સ્વાગત છે ઓનલાઈન વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો. આપણે ગયા લેક્ચર સુધી જોયું હતું કે ભાઈ ક્ષેત્રફળ અને પરિમિતિ એ અલગ અલગ કઈ રીતે પડે છે અને કોને ક્ષેત્રફળ કહીએ છીએ અને આપણે કોને પરિમિતિ કહીએ છીએ. અહીંયા સુધી જોયું તો આપણે એક પ્રવૃત્તિ આપી હતી તમને કે કાર્ડ બનાવવાનું અને કાર્ડની તમારે અલગ અલગ માપ રાખવાની અને એને માટે પરિમિતિને ક્ષેત્રફળ જોવાનું. હવે જ્યાંથી આપણે આગળ જોઈએ કે ભાઈ મારો કમરપટ્ટો સૌથી લાંબો છે. હવે ફરી એકવાર પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ દ્વારા જ આપણને કોને ક્ષેત્રફળ કહેવાય ને કોને પરિમિતિ કહેવાય એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. હવે ભાઈ તો કે ક્ષેત્રફળ કેટલું છે અને પરિમિતિ કેટલી છે કેમ ખબર પડે? તો કે આપણને માપ આપેલા છે કે 14 સેમી લંબાઈ અને 9 સેમી પહોળાઈનો વાળો એક જાડો કાગળ લો. હવે તમે જૂના પોસ્ટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકો. આનું ક્ષેત્રફળ કેટલું છે અને તેની પરિમિતિ કેટલી છે આપણને કેમ ખબર પડે? તો કે ભાઈ યાદ કરો સૂત્ર. ક્ષેત્રફળ માટે શું હતું યાદ કરો? તો કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે 14 × 9. કેમ? તો કે ભાઈ લંબાઈ ને પહોળાઈ તો આ જ છે, હા કે ના? તો કે ભાઈ હા, લંબાઈ ને પહોળાઈ તો આ જ છે. તો તમારો જવાબ આવ્યો શું આવ્યો? તો કે ભાઈ 126 આવ્યો, બરાબર. 14 × 9 કરો તો 14 × 9 = 126 થાય. 14 નો ઘડિયો આપણે બોલતા જઈએ એટલે આપણને આવડે. એવી રીતે પરિમિતિ કેટલી? તો કે ભાઈ એની માટે આપણે સૂત્ર છે કે લંબચોરસ બનશે. જો આપણે સમજો, પોસ્ટકાર્ડ જે છે, પોસ્ટકાર્ડ આપણે બધાએ જોયું હોય એ હંમેશા લંબચોરસ જોવાનું છે. તો લંબચોરસ પોસ્ટકાર્ડ માટે શું કરશું? તો કે ભાઈ આપણી પાસે સૂત્ર છે પરિમિતિનું, L = B, એટલે લંબાઈ વત્તા પહોળાઈ એને ગુણ્યા 2. તો શું થશે? 14 × 9 = 23, બરાબર. અને 23 × 2 એટલે તો કે 46. ચોખ્ખી વાત છે, સમજાઈ જાય એવું, બરાબર. તો પરિમિતિ કેટલી થઈ? 46. ક્ષેત્રફળ કેટલું થયું હતું આપણું? તો કે ભાઈ 126. પણ ખાલી 126 146 બોલાય? તો કે ન બોલાય. મેં આપણને ગયા લેક્ચરમાં કીધું હતું કે તમારે તમારી લંબાઈ કેવી હોય તો તમે કેમ કહેશો ભાઈ કે કેટલી લંબાઈ છે? તો કે આટલા સેન્ટીમીટર, આટલા ફૂટ, આટલા મીટર, બરાબર. તો એવી રીતે એક ક્ષેત્રફળને આપણે કેમ કહેશું? તો કે 126 ચોરસ સેમી. ચો સેમી આપણે તારા યાદ કરો. અને પરિમિતિ ભાઈ સેન્ટીમીટરમાં જ આવશે, બરાબર. તો કે ભાઈ આ હવે શું કીધું છે? તો કે ભાઈ આ પટ્ટીઓને છેડા છેડાથી જોડી અને કમરપટ્ટો તૈયાર કરો, બરાબર. તો કમરપટ્ટો તૈયાર કરો તો કમરપટ્ટાની લંબાઈ કેટલી થાય, તેની પરિમિતિ કેટલી થાય, અને વર્ગખંડમાં કોનો કમરપટ્ટો સૌથી વધારે લાંબો થાય આપણે એની ચર્ચા કરવાની છે. આ તમારી પ્રવૃત્તિ છે. જ્યારે નાના તમે તમારા ભાઈબંધ સાથે હો તો તમે આ પ્રવૃત્તિ કરી શકો છો. હવે તો કે ભાઈ અમુક મિત્રોનો કમરપટ્ટો બીજા કમરપટ્ટા કરતાં લાંબો કેમ બન્યો? તમારા કમરપટ્ટાનું ક્ષેત્રફળ પોસ્ટકાર્ડના ક્ષેત્રફળ જેટલું જ છે? શા માટે? અથવા તો શા માટે નથી? તો કે ભાઈ સાંભળો, હું તમને કહું. તમે રોટલી ખાઓ તો રોટલી શેમાંથી બને? ઘઉંમાંથી, બરાબર. તો ઘઉં જેમાંથી બન્યા હોય એમાંથી જ રોટલી બની હોય? કેમ કે રોટલી પછી ઘઉંમાંથી જ બને? તો કે હા સાહેબ. તો એવી જ રીતે જે પોસ્ટકાર્ડમાંથી પટ્ટીઓ બની હોય તો પોસ્ટકાર્ડના ક્ષેત્રફળ જેટલું જ તે પટ્ટીઓનું ક્ષેત્રફળ હોય કે ન હોય? યાદ સમજો, જો આ પટ્ટી બની ગઈ તો પટ્ટીનું ક્ષેત્રફળ આના જેટલું જ હોય, હા કે ના? તો કે હા સાહેબ, બરાબર. હવે આ ફરી એક તમને પ્રવૃત્તિ આપી, જુઓ કે ભાઈ આ પોસ્ટકાર્ડના પટ્ટીમાંથી પસાર થવું. હવે આ પટ્ટી દ્વારા શું સમજવા માગે છે? તો કે ભાઈ અમુક વખતે તમે પસાર થઈ જાઓ ક્યારેક, કે જ્યારે પટ્ટી તમારે બહુ મોટી રાખી હોય કમરપટ્ટામાંથી, તો તમે આમાંથી પસાર થઈ શકશો. પણ અહીંયા જો પટ્ટી નાની હશે ને તમે મોટા હશો તો તમે પસાર નહીં થઈ શકો. કેમ? તો કે ભાઈ તમારું ક્ષેત્રફળ બહુ વધારે છે, પટ્ટીનું ઓછું. એટલે આની ઉપરથી આપણને શું સમજાવવું? તો કે ભાઈ
જેનું ક્ષેત્રફળ નાનું હોય એ મોટા ક્ષેત્રફળવાળા વિસ્તારમાંથી પસાર થઈ શકે. મોટા રસ્તા ઉપર આપણે સાયકલ હલાવતા જતા હોય તો આપણે પસાર થઈ શકીએ, પણ જો રસ્તો જ નાનો હોય કે સાવ પગદંડી જેવું હોય પટ્ટી નાનકડી, તો એની પર આપણે સાયકલ ન ચલાવી શકીએ, બરાબર ને? બસ એવી રીતે જ તે. હવે જો એટલે શું કહે છે કે ભાઈ, કમરપટ્ટાની પ્રવૃત્તિ દ્વારા, અહીંયા કમરપટ્ટાની પ્રવૃત્તિ દ્વારા સમાન ક્ષેત્રફળ ધરાવતી વસ્તુઓ ભિન્ન આકાર ધારણ કરી શકે, તેમજ તેમની પરિમિતિ પણ અલગ હોઈ શકે તે સમજાવવાનો છે. આ પ્રવૃત્તિ દ્વારા જ્યારે બાજુઓના માપ લેવામાં આવે ત્યારે મી એટલે કે મિલીમીટર, આપણે ઓલા યાદ કરો, દસમો ભાગ અને સોમો ભાગ, આપણે આની પહેલાં ચેપ્ટરમાં મી મિલીમીટર જોયું હતું ભાઈ કેવી રીતે થાય. મીમીમાં મળતી લંબાઈને પૂર્ણ સ્વરૂપમાં ફેરવો, બરાબર? એટલે શું કીધું ફરી વાર વાંચી લે કે ભાઈ, કમરપટ્ટાની પ્રવૃત્તિ દ્વારા આપણને એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો કે સમાન ક્ષેત્રફળ ધરાવતી વસ્તુઓ ભિન્ન આકાર ધારણ કરી શકે, તેમજ તેમની પરિમિતિ પણ અલગ અલગ હોઈ શકે. હવે જો શું કહેશો તો કે ભાઈ, તમે આપણું ગરીબ ગમે તો, એટલે આપણી જે પાઠ્યપુસ્તક છે ને, જે તમે લોકો આત્મા લઈને બેઠા હશો અત્યારે, બરાબર, તો એવા ચાર પુસ્તકોને એક લાઈનમાં મૂકો ને તો કે આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, તો આની પાછળ છુપાઈ ગયો ભાઈ. આ રીતના ચાર પુસ્તક લાઈનમાં મૂકો ને તો એની લંબાઈ જે છે ને એ લગભગ 1 મીટર ને 9 સેન્ટીમીટર જેટલી આપણને મળે, બરાબર? એવું આ કહેવા માંગે છે. હવે શું કહે છે, તો તમે આ રમતને મેદાનમાં રમી શકો, એટલે હવે આ એક રમત શીખવાડે છે, બરાબર? એને આપણે તમે મેદાનમાં રમી શકો ભાઈ. કેવી રીતે કહ્યું, એક ચોરસ મીટરના ક્ષેત્રફળ ધરાવતા બે ચોરસ બનાવો, તમારા વર્ગને બે ટુકડીમાં વિભાજિત કરો, હવે રમવા માટે તૈયાર થઈ જાઓ. તમારી ટુકડીમાં આનો પ્રયત્ન કરી જુઓ તો કે ભાઈ, એક ચોરસ મીટરમાં તમે કેટલા લોકો બેસી શકો, એટલે તમારે શું કરવાનું તો કે ભાઈ, તમારે ફૂટપટ્ટી લઈ અને એક ચોરસ મીટર, એક ચોરસ મીટરનો અર્થ શું છે તો કે ભાઈ, ચોરસ બનાવો ને, એક ચોરસ એની ચારેય બાજુ જે છે ને એ એક એક મીટરની હોવી જોઈએ. તમે એક ચોરસ દોર્યું મેદાન ઉપર ભાઈ, તો એની ચારેય બાજુ એટલે કે આ એક બાજુ, આ બે બાજુ, આ ત્રણ બાજુ અને આ ચાર બાજુ, એટલે એક પહેલી બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, ચોથી બાજુ, ચારેય બાજુ જે છે એ એક 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 એવી રીતના એક એક મીટરની જ હોવી જોઈએ. પછી તમારે કહેવાનું છે કે ભાઈ, તમે આમાં કેટલા વિદ્યાર્થી ઊભા રહી શકો, બરાબર? એવી રીતે તમને પ્રવૃત્તિ આપી છે. અને એ જ વસ્તુ તમારા વર્ગખંડ માટે આપી છે. અત્યારે તમે વર્ગમાં નથી બેસાતો, તમે શું કરી શકો, તો તમે તમારા ઘરની લંબાઈ પહોળાઈ પણ માપી શકો. બધા લેક્ચર પૂરા થયા પછી એક વખત જોજો કે ભાઈ, તમે તમારા વર્ગ, તમારે તમારા ઘરમાં જે રૂમમાં બેઠા છો, તો એ રૂમની તમે લોકો કેવી રીતે લંબાઈ માપી શકો, એવી રીતે તમે લંબાઈ અને પહોળાઈ લઈને તમે વર્ગ, તમારી રૂમનું ક્ષેત્રફળ માપી શકો, તો કે હા ભાઈ, માપી જ શકો ને, કેમ નહીં? તો કે લંબાઈ મેળવી લો અને પહોળાઈ મેળવી લો, લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો, એટલે આપણું તો ક્ષેત્રફળ આવી જાય. જો આ વર્ગખંડની જગ્યાએ આપણે આપણું રૂમ લઈ લેવાનો, ખ્યાલ આવ્યો? બસ એવી રીતે જ આપણે આગળ ધીરે ધીરે વધવાનું છે. એક વખત સમજી જઈએ એટલે આપણને કાંઈ જ અઘરું લાગે નહીં. હવે બાજુનું માપ 1 કિલોમીટર હોય તેવો ચોરસ કેટલો વિશાળ હોય તેની તમે કલ્પના કરી શકો, તો તેનું ક્ષેત્રફળ ચોરસ કિલોમીટરમાં હોય. જો આપણે અહીંયા પહેલાં 1 મીટરની બાજુ લેતા હતા, હવે 1 કિલોમીટર માની લો, આ 1 કિલોમીટર નથી બહુ નાનું છે, પણ અહીંયા સમજાવવા પૂરતું માની લો કે હું આ ચોરસ દોરું. જો ભાલો આ ચોરસ મેં દોર્યું, તો આની દરેક બાજુ જે છે ને એ 1 કિલોમીટરની લંબાઈની છે, તો આનું જે ક્ષેત્રફળ થાય ને બાળકો, આ જો આ ક્ષેત્રફળ આમાં ઘટું ઘાટું કર્યું ને એ ક્ષેત્રફળ કહેવાય. એનું ક્ષેત્રફળ એટલે શું, તો કોઈ ક્ષેત્ર જ્યાં સુધી ફેલાવ હોય ત્યાં સુધી. તમારે એક સ્કૂલનું મેદાન હોય, તમારો ક્લાસરૂમ હોય, તો એનો ક્લાસરૂમનું ક્ષેત્ર ક્યાં સુધી હોય, તો કે દરવાજાની અંદર શરૂ કરો ત્યાંથી બારી સુધી, બરાબર? તો એવી રીતે જ આપણને કહે છે. તો ઈ એને આપણે એકમમાં છે ને ચોરસ કિલોમીટર કહી શકીએ. અહીં અત્યાર સુધી આપણે ચોરસ મી, ચોરસ ચોમી કે ચોરસ સેન્ટીમીટર કહેતા હતા. જો સેન્ટીમીટરમાં માપ હોય તો ચોરસ સેન્ટીમીટર, ને મીટરમાં માપ હોય તો ચોરસ મીટર, બરાબર?
અહીંયા જો કિલોમીટરમાં હોય તો ચોરસ કિલોમીટર, આ યાદ રાખવાનું આપણે. હવે એક આપણને જાણકારી આપી છે, બહુ આગળ નીકળી ગયા, કે પશ્ચિમ બંગાળમાં એક ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં લગભગ 900 લોકો રહે, પરંતુ અરુણાચલ પ્રદેશમાં એકલા પણ લાગે છે, કેમ કે ત્યાં એક ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમાં 15 કરતાં પણ ઓછા લોકો રહે. એટલે સમજો છો, જે આપણે ઉપર અહીંયા જો અહીંયા આપણે પ્રવૃત્તિ કરી હતી ને કે એક અહીંયા મેદાન ઉપર આપણે એક ચોરસ મીટરનું ચોરસ બનાવ્યું હતું, એટલે ચારે બાજુનું માપ એક મીટર હોય, અહીંયા એવા એક કિલોમીટરની બાજુવાળા એક ચોરસ તમે ધારી લ્યો આખા એરિયામાં, તો એવા એરિયામાં પશ્ચિમ બંગાળ રાજ્ય છે આપણા ભારતનું, એમાં 900 લોકો રહે, જ્યારે અરુણાચલ પ્રદેશમાં ફક્ત 15 જ લોકો રહે છે એવામાં, કેમ કે ત્યાં વસ્તી ઓછી છે. તો બાળકો આટલું સમજાણું. ફરી એક વખત ક્ષેત્રફળ અને પરિમિતિ આપણે અગાઉથી તમારે જોઈ લેવાનું, એક વખત અહીંથી શરૂ કરવાનું આપણે અને આજના લેક્ચર સુધી એક વખત જોઈ લેવાનું એટલે સમજી જવાનું. હવે અહીંથી આગળ આપણે હવે આગળના લેક્ચરમાં જોશું, પણ અહીંથી આગળ આપણે શું કરશું તમને એનો થોડો ખ્યાલ આપું, કે ભાઈ હવે તમારે એક જ સરખા ક્ષેત્રફળના ભાગ પાડવાના છે અને અલગ અલગ આકાર દેવાનું છે, અને એ અલગ આકાર માટે દરેક માટે પરિમિતિ, દરેક માટે અલગ ક્ષેત્રફળ આપણે જોવાનું છે, બરાબર. અને તમે હવે આ ચિત્ર ઉપરથી પણ ક્ષેત્રફળ ગણતા શીખશો. તો હવે જ્યારે તમે આવતા લેક્ચર આપણે આવે અને તમે લેક્ચરમાં વિડીયો જોવા બેસો ત્યારે ખાસ હાથમાં નોટ પેન અને ગણિત આપણી ગણિત ગમનની પાઠ્યપુસ્તક હોવું જોઈએ. તો અત્યારે પૂરતું આપણે અહીંયા સુધી રાખીએ છીએ, અહીંથી આગળનું આપણે આવતા લેક્ચરમાં જોશું.